અહીંયા આવ્યા પછી અમને એટલું બધું સન્માન પ્રેમ અને એક પારિવારિક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો. બહુ જ આનંદ થયો. સરસ સુવિધા આપી અમને, ઘરનું જમવાનું મળ્યું, ખેતરોમાં ફર્યા. ખરેખર અહીંયાથી આજે એક એવી છાપ લઈને જશે, કેમ કે બધા જ લોકો જે આજે જે સપોર્ટ કર્યો ને એ કાયમ માટે જો આવો સપોર્ટ કરતા હોય ને તો ખરેખર બહુ મજા આવે. બધાને થેન્ક યુ, બહુ મજા આવી અમને અહીંયા આવીને. પતી ગયા બધા, પણ ખરેખર મજા આવી ને બધાને. હા, કેવી મજા આવી? તો ફરી વાર બોલાવવાનું છે ને અમને કે તમારે અમદાવાદ જવાનું. ચલો, તમારે અહીંયા આવવું છે કે અમે અમદાવાદ આવીએ? ચલો, ગુડ, વેરી ગુડ. આવીશું. આજે આપણે કેટલી મેચો રમા? કુલ 3 મેચો. બધી મેચોમાં પાટણની ટીમ વિન થાય છે. જોરદાર તાળીઓ. અને બીજું એ કે જે આપણે આખો દિવસ આજે મેચો રમા તેમાં આપણા માઇકલ સરે એક બેસ્ટ ગોલકીપર, બેસ્ટ સ્ટ્રાઇકર અને બેસ્ટ ડિફેન્ડર આ 3 ખેલાડીઓની પસંદગી કરી છે, તો તેમને ટ્રોફી રૂપે ઇનામ આપવામાં આવશે. તો હવે એમના નામ અહીંયાથી હું જાહેર કરીશ. તો જ્યારે પણ તમારો ખેલાડી ટ્રોફી લેવા માટે આવે ત્યારે તમારે જોરદાર તાળી પાડી અને એનું સન્માન કરવાનું છે, બરાબર? એનો ઉત્સાહ વધારવાનો છે. સૌથી પહેલાં બેસ્ટ ગોલકીપર આજની જે મેચો રમવાની એમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું છે એવું પાટણ સિનિયર ટીમ સીમાળી હેતલ અહીંયા પોતાનો ટીમ લેવા માટે બધાય છે. ખૂબ ખૂબ તાળીઓ પાડો. જબરદસ્ત અને ગોલ અને ગોલનું સેવિંગ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કે બેસ્ટ એટેકર જેને એની ઉમદા રમત બતાવી અને આપણા સરને અને તમામ જે દર્શક મિત્રો હતા એમને મંત્રમુગ્ધ કર્યા છે એવી 14ની કેપ્ટન ઉર્મિલા તેજમલજી ઠાકોર પોતાની ટ્રોફી લેવા માટે અહીંયા આવશે. બેસ્ટ સ્ટ્રાઇકર સિનિયર ટીમમાં રમી હતી છતાં 2 ગોલ એને માર્યા હતા. એ જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. અને હવે લાસ્ટમાં બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ સ્ટ્રાઇકર બેનો ખિતાબ જેને મળ્યો છે એવી અમારી સિનિયર ટીમની કેપ્ટન ઠાકોર મિનલબેન કનુજી. તાળીઓ પાડો. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ખરેખર આવી રીતે જો વર્ષમાં 1-2 વાર આવી ટુર્નામેન્ટો અહીંયા યોજાતી રહે તો આપણી અમદાવાદની ટીમ ખરેખર આજે જે અમદાવાદની ટીમની મેં રમત જોઈ મને ખરેખર એક સમય તો એવું લાગતું હતું કે અમદાવાદ એટલે ચાલો સિટીની છોકરીઓ હશે બધી એટલે થાકી રહેશે, પરંતુ જે અમારી ટીમ રમી છે એના કરતાં તમારો જે સ્ટેમિના છે એ મને જબરદસ્ત ગમ્યો છે. એમના માટે જબરદસ્ત તાળી પાડો. કેમ કે કોઈકના ઘરમાં જઈને રમવું અને આટલી ફાઇટ આપવી એ સહેલી વાત નથી, પરંતુ લાસ્ટમાં પાટણની ટીમ એટલે કે આપણી ઉંદરા ટીમનો વિજેતા થયો છે. એનું કારણ છે કે યાર આપણી ટીમ પાસે અહીંયા રમવાનો લગભગ બહુ જૂનો અનુભવ છે. છેલ્લા 6-7 વર્ષથી અહીંયા સતત ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય સતત અહીંયા પ્રેક્ટિસ કરે છે, એટલે હોમ ટીમ જે અહીંના વાતાવરણનો અને ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી અને જીત મેળવી. પરંતુ જે આ લોકો રમા છે અહીંયા આવીને એમના માટે ખરેખર મને બહુ માન જાગે છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. તો ધન્યવાદ સરને કહીશ 2 શબ્દ બોલવા હોય તો. થેન્ક યુ વેરી મચ. ગામના દરેક સદસ્ય, ખાસ કરીને સરપંચ શ્રી અને પછી તાલુકા પંચાયતને પછી આપના જે મેમ્બર્સ અહીંયા આત્રે ભેગા થયા હતા, ખાસ કરીને નાના નાના ખેલાડીઓ કે મોટા સિનિયર ખેલાડીઓ અહીંયા આવ્યા પછી અમને એટલું બધું સન્માન પ્રેમ અને એક પારિવારિક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો. બહુ જ આનંદ થયો. સરસ સુવિધા આપી અમને, ઘરનું જમવાનું મળ્યું, ખેતરોમાં ફર્યા અને ઉપરથી 3 મેચ રમ્યા. તો ગામના દરેક
सदस्य ने खास कर युवा मंडल जे छे अहीं भेगा थया छे, वडीलो भेगा थया छे, आप लोगनो आभार मानू छू के तमे लोकोए खरेखर खरेखर आ दीकरीओ माटे जे कर्युं छे ए खरेखर ए सेल्यूट छे तमारा बधा माटे। हूँ बहार बैठो छो त्यारे मने आ छोकरीओ जोड़े वार्ता करतो हतो त्यारे सीमा करीने एक छोकरी छे अने मारी इच्छा छे के हूँ पहेला घरेथी ज एक हॉकी स्टिक लायो हतो, ઘરેથી એક મારા હોકી સ્ટિકની અંદર કવર મૂકીને જ લાવ્યો હતો કે ત્યાં સૌથી સરસ સૌથી નાની છોકરી હશે એને રે ઓફ લાઇટ એટલે મારું જે ક્લબ છે રે ઓફ લાઇટ એના તરફથી હું એક હોકી સ્ટિક આપીશ, એટલે આ હોકી સ્ટિક હંમેશા યાદ રાખવાનો હા। આપ ગ્રામજનોએ ખરેખર આ જે લોકો અહીંયા આવ્યા છે એ ખરેખર અહીંયાથી આજે એક એવી છાપ લઈને જશે, કેમ કે બધા જ લોકોએ આજે જે સપોર્ટ કર્યો ને એ કાયમ માટે જો આવો સપોર્ટ કરતા હોય ને તો ખરેખર બહુ મજા આવે। અને આવી ટુર્નામેન્ટો આપણે દર મહિને કે બે મહિને કરતા રહીએ। અને બીજી વાત એ લાસ્ટમાં જે અમદાવાદની ટીમ આવી છે અમે અંદર ઓફિશિયલી એમ કરતા હતા બરાબર, અમારાથી કંઈ ભૂલ થાય બરાબર, વન મેચ હોય એટલે ઘણા ડિસિઝન એવા હોય કે કન્ફ્યુઝન હોય ત્યારે ભૂલથી કંઈક ડિસિઝન ખોટું પણ લેવાનું હોય, ઘણી વખત તમારી કંઈ કેમ કે આજની જે ખરેખર ખેલાડીઓને જે થાક લાગ્યો હશે એના કરતાં અમારી હાલત ખરાબ થઈ ગઈ છે, એનું કારણ કે સવારમાં 5:30 વાગ્યાથી અહીંયા છીએ અમે, આજે બિલકુલ ઘેર નથી ગયા, જમવા તમારી સાથે જ હતા અમે ત્યાં અને ત્યાંથી સીધા અહીંયા આવ્યા। તો બસ એ જ તમારે કોઈને પોતાનો એક્સપિરિયન્સ આપવો હોય તો આપી શકે છે ખેલાડી, બસ 2 મિનિટ 2 શબ્દોમાં। બધાને થેન્ક યુ, બહુ મજા આવી અમને અહીંયા આવીને, અમે પહેલી વાર આ લોકો મળ્યા, બહુ જ સારા લોકો છે, જોઈને પહેલા લાગ્યું બહુ ગુસ્સા વાળા હશે બધા પણ બહુ મજા આવી રમીને બધા જોડે, મારવાનું એવું કઈ નતું, અગ્રેસિવ નતું જરાય, બહુ જ શાંતિથી રમ્યા બધા, એટલે થેન્ક યુ બધાને મળીને બહુ મજા આવી તમારી જોડે, થેન્ક યુ। તો બધા ગ્રામજનોનો છેલ્લે ખૂબ ખૂબ આભાર, જે લોકો અહીંયા ખૂબ સેવા આપી છે, સરપંચશ્રીએ જે આપે આજે જમવાનું આપ્યું, એમના ઘેર જ્યાં બધા ફર્યા, કનુજી પણ એમના ઘેર ટીમને લઈ ગયા, અને જે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જે લોકોએ જે સપોર્ટ કર્યો છે તેમનો દિલથી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, ગુડ ઇવનિંગ।